સો હાય ફ્રેન્ડ્સ તો ગુજરાતમાં મેડિકલ માટે પ્રથમ રાઉન્ડની અલોટમેન્ટની પ્રોસેસ પૂર્ણ થઈ ગયા બાદ હવે સેકા રાઉન્ડ માટેની તમારે કોલેજ પસંદગીની જાહેરાત છે તે કરવામાં આવશે જે પણ ભાઈઓ બહેનોને નવું રજીસ્ટ્રેશન થયેલું હશે એ વિદ્યાર્થીઓ પણ કોલેજ પસંદગી કરી શકશે જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો અગાઉ એટલે કે પ્રથમ રાઉન્ડ માટે રજીસ્ટ્રેશન કર્યું હતું અને લાયકાત ધરાવતા હોય મેરિટ લિસ્ટમાં સમાવેશ હોય એ તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો સેકા રાઉન્ડમાં કોલેજ પસંદગી છે કરી શકે છે ઘણા બધા વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે કે જેને કોઈપણ કોલેજ પ્રથમ રાઉન્ડમાં નહોતી મળી અથવા ઘણા બધા વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે કે જેને પ્રથમ રાઉન્ડમાં કોલેજ મળી છે અને એ લોકોએ સીટ છે કન્ફર્મ કરી છે એ તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો શેક રાઉન્ડ માટે કોલેજ પસંદગી છે એ કરી શકે છે કોલેજ પસંદગી માટે જે નવું રજીસ્ટ્રેશન થયું છે એનું મિનિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે અને ત્યાર પછી એક સમયપત્રક ડિક્લેર કરવામાં આવશે એ સમયપત્રક ઉપર તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો કોલેજ પસંદગી છે તે કરવાની રહેશે એના માટે તમારે કન્સેટ છે તે આપવાનું હોય છે એટલે કે જે વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડમાં ભાગ લીધો હતો અને સેક રાઉન્ડમાં ભાગ લેશે એ તમામ વિદ્યાર્થીઓને કન્સેટ આપવા ફરજિયાત રહેશે કન્સેટ તમારે કઈ રીતે આપવાનો છે એના પર ઓલરેડી વિડીયો બનાવેલો છે આ ઉપરાંત પણ જ્યારે તમારું શેડ્યુલ ડિક્લેર થઈ જશે રાઉન્ડ માટે ત્યારે હું એ લાઈવ પ્રસંગનો વિડીયો બનાવી દઈશ કે તમારે લોગ કરીને કરી કઈ રીતે કન્સેટ છે આપવાનો છે કારણ કે કન્સેટ છે એ તમારો ફરજિયાત હોય છે આ વિડીયોમાં આપણે એ ચર્ચા કરવાના છીએ કે ઘણા બધા પ્રશ્નો મને ઇન્સ્ટાગ્રામમાં આવી રહ્યા છે કે સર તમે પ્રથા અમને જેટલી સીટ કન્ફર્મ થઈ છે એ રિપોર્ટિંગ થઈ છે એના પર વિડીયો બનાવેલો છે તો એ જતાં તો અમને ઘણી બધી સીટો છે તે ઓછી દેખાય છે મતલબ ખાલી સીટો ઓછી દેખાય છે તો કેટલી સીટો ઉપર અમને એડમિશન મળવાપાત્ર રહેશે અથવા તો કઈ રીતે સીટો ખાલી થઈ હોય છે એના પર વિડીયો બનાવો આ વિડીયો આપણે એના પર જ છે તો મિત્રો હવે આપણે વિડીયોના ટોપિક પર આવીએ જો તમે ચેનલમાં નવા હોય તો એડમિશન પછી તમામ સ્કોલરશીપના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો પહેલાં મિત્રો હું તમને પ્રોજાનો નિયમ છે એના વિશે ટૂંકમાં સમજાવવા માગું છું કે બે હજાર બાવીસના નિયમ સુધી ક્લોઝિંગનો નિયમ છે લાગતો હતો ક્લોઝિંગનો નિયમ છે એવું કહેવા માગતો હતો કે જો તમે પ્રથમ રાઉન્ડમાં જૂનાગઢ છે સિલેક્ટ કરી હોય અને પ્રથમ રાઉન્ડ માટે તમે અમદાવાદ છે સિલેક્ટ ના કરી હોય પરંતુ તમે પ્રથમ રાઉન્ડમાં તમારું જે મેરિટ છે અમદાવાદમાં આવતું હતું પરંતુ તમે સિલેક્ટ ના કરી હોય તો તમને એ કોલેજ છે મળતી નહોતી હવે જો તમે સેક રાઉન્ડમાં અમદાવાદ સિલેક્ટ કરો તો પણ તમને મળશે નહીં ભલે તમારું મેરિટ આવતું હોય એવું પ્ર જે ક્લોઝરનો નિયમ છે એ કહેવા માગતો હતો પરંતુ આ વર્ષથી સરકારે દરેક રાઉન્ડમાં નવી રજીસ્ટ્રેશનની સુવિધા સાથે આપવામાં આવી છે તમે સેક રાઉન્ડમાં પણ નવું રજિસ્ટ્રો કરી શકો છો અને મોપો રાઉન્ડ માટે પણ નવું રજીસ્ટ્રેશન ચેક કરી શકો છો જેથી કરીને ક્લોઝરનો નિયમ છે હટાવી દેવામાં આવ્યો છે જેથી કરીને વિદ્યાર્થીને હવે કોઈપણ લાસ્ટ મેરિટ છે એ જોવાની જરૂર નથી એને ફક્ત પોતાની મનપસંદ કોલેજ હોય એ સિલેક્ટ કરી શકે છે અને મેરિટ આવતો હોય તેની એડમિશન છે એ મળી જશે એટલે ક્લોઝરનો નિયમ અનુસાર તમારે સમજવાનું છે કે તમને ફાયદો થતો હતો કે નુકસાન હવે આપણે એ જોઈએ કે કઈ રીતે સીટો છે તે ખાલી થતી હોય છે તો મિત્રો જે ફર્સ્ટ રાઉન્ડમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ પોતાની એડમિશન પછી કેન્સલ સીટ છે એ કરતા હોય છે હવે શા માટે કરતા હોય છે કારણ કે જે ગુજરાતનું અલોટમેન્ટ છે એની જે જાહેરાત છે એ ક્યાં કરવામાં આવી હતી એ બાર ઓગસ્ટના દિવસે કરવામાં આવી હતી તો બાર ઓગસ્ટના દિવસે એ કરવામાં આવી હતી ત્યાર પછી ઓલ ઇન્ડિયા કોટાનું જે સીટ અલોટમેન્ટ છે સેકા રાઉન્ડનું એ અઢાર ઓગસ્ટના દિવસે કરવામાં આવી હતી એટલે કે ગુજરાતના પ્રથમ રાઉન્ડના અલોટમેન્ટના રિઝલ્ટ પછી ઓલ ઇન્ડિયા કોટાના અલોટમેન્ટ રિઝલ્ટ સાથે જાહેર કરવામાં આવ્યું હતું ઘણા બધા વિદ્યાર્થીઓ છે ગુજરાતમાં ફક્ત પ્રથમ માટેની સીટ છે એટલા માટે કન્ફર્મ કરતા હોય છે કારણ કે એ બેકઅપ પ્લાન તરીકે પોતાની કોલેજ છે રાખતા હોય છે જેવું એને ઓલ ઇન્ડિયા કોટામાં સેકા સારી કોલેજ મળી જાય એટલે ગુજરાતમાં મળેલી કોલેજ છે એ લોકો કેન્સલ છે કરી નાખતા હોય છે જેથી કરીને પ્રથમ જે ઘણા બધા વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ એડમિશન કન્ફર્મ કર્યું તે પોતાનું એડમિશન છે એ રદ કરશે કેટલું એડમિશન રદ થશે એની પીડીએફ વેબસાઇટમાં ડિક્લેર કરવામાં આવશે જેના આધારે તમને ખ્યાલ આવશે કે કઈ કોલેજમાં સીટ છે તે રદ થયેલી છે ત્યાર પછી અપડેટેડ ઇન્ફોર્મેશન બેકઅપ પ્લાન એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે પ્રથમ રાઉન્ડમાં એના ઉદાહરણ તરીકે જે મેડિકલ કોલેજ વડનગર મળી છે પરંતુ એ જૂનાગઢનો હોય પરંતુ એનો પ્લાન હોય કે મારે જૂનાગઢમાં એડમિશન લેવું છે પરંતુ જો મને બીજા રાઉન્ડમાં કદાચ જૂનાગઢ ના મળે તો એટલે એ એનું સારું મિરિટ હોય તેમ છતાં પણ વડનગર જે કોલેજમાં એને મળ્યું છે એ કન્ફર્મ કરશે જેથી કરીને એ સીટ છે એ તમને ફૂલ થઈ દેખાશે પરંતુ જેવું એને સેકન્ડ રાઉન્ડમાં જૂનાગઢ મળી જશે એટલે સીટ છે એ ખાલી થઈ જશે અથવા એના નજીકના કોઈપણ વિસ્તારમાં મળતું હોય તો એ સીટ છે એ ખાલી થઈ જતી હોય છે કારણ કે એટલા માટે લેવામાં આવે છે જેથી કરીને જો તમે સેકન્ડ રાઉન્ડમાં કોઈપણ કોલેજ મળશે તો તમારે પ્રથમ રાઉન્ડ કોલેજ છે તે રદ થઈ જશે તો તમારે જે મનપસંદ કોલેજ હોય જેમાં તમારે મેરિટ અથવા તો બોર્ડર લાઇન ઉપર હોય એ કોલેજ તમારે પસંદ કરી લેવાની છે કારણ કે પ્રથમ રાઉન્ડમાં મોસ્ટ ઓફલી વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે એ ડરથી બેકઅપ પ્લાન તરીકે પોતાની કોલેજ કન્ફર્મ કરતા હોય છે પરંતુ એનો પ્લાન નથી હોતો કે ત્યાં એને એડમિશન લેવું એટલે એ ઘણી બધી સીટો છે એ અપગ્રેડ થઈ એટલે ખાલી થઈ જતી હોય છે ત્યાર પછી ઓલ ઇન્ડિયા કોટાની કન્ફર્મેડ સીટ વર્ષિસ ગુજરાત સ્ટેટની કન્ફર્મેટેડ સીટ તો આપણું જે પ્રથમ રાઉન્ડનું રીઝ રિવાઇઝ જે અલોટમેન્ટની જાહેરાત છે એ બાર ઓગસ્ટના દિવસે કરવામાં આવી હતી એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને સીટ છે કન્ફર્મ કરેલી હોય અને ત્યાર પછી જે ઓલ ઇન્ડિયા કોટાનું સેકન્ડ રાઉન્ડ છે એની અલોટમેન્ટની જાહેરાત છે તે અઢાર ઓગસ્ટના દિવસે કરવામાં આવી હતી એટલે ઘણા બધા વિદ્યાર્થીઓએ ગુજરાતમાં સીટ છે કન્ફર્મ કરેલી હોય પરંતુ એને સારી કોઈપણ કોલેજ અથવા તો ડીમડા યુનિવર્સિટી મળી જતી હોય તો ગુજરાતમાં જે એને એડમિશન કન્ફર્મ કરેલી સીટ છે એ છોડી દેતા હોય છે એટલે કે એડમિશન છે રદ કરતા હોય છે જેથી કરીને પણ ઘણી બધી સીટો છે ખાલી થતી હોય છે કારણ કે ગુજરાતમાં રિવાઇઝ ડે અલોટમેન્ટની જાહેરાત મુજબ બાર ઓગસ્ટના દિવસે ડિક્લેર થયું હતું જે એનું રિઝલ્ટ છે અને ઓલ ઇન્ડિયા કોટાનું સેકર રાઉન્ડનું રિઝલ્ટ છે અઢાર ઓગસ્ટના દિવસે ડિક્લેર થયું હતું એટલે પાછળથી ઓલ ઇન્ડિયા કોટાનું રિઝલ્ટ ડિક્લેર થયું હતું એટલે એને સારી કોલેજ કે યુનિવર્સિટી મળી ગુજરાતની સીટ છે છોડી દેતા હોય છે જેથી કરીને ઘણી બધી સીટો છે તે ખાલી થતી હોય છે ત્યાર પછી સેક્કર રાઉન્ડ સીટ લેફ્ટ તો આ જે પોઈન્ટ છે તમે ખાસ સમજો કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે પ્રથમ રાઉન્ડમાં પણ કોલેજ પસંદ કરશે સેકન્ડ રાઉન્ડમાં પણ કોલેજ છે એ પસંદ કરશે પરંતુ એને મનપસંદ કોલેજ નહીં મળતી હોય અથવા તો એને વધારે પડતી ફી લાગતી હોય તો પ્રથમ રાઉન્ડ કે સેકન્ડ રાઉન્ડમાંથી કોઈ પણ કોલેજ છે એ પસંદ નહીં કરે અને સીટ છે એ ખાલી છોડી દેતા હોય છે જેથી કરીને આગળ મોપો રાઉન્ડમાં પણ તમને સીટો છે તે મળતી હોય છે એટલે જેટલી પણ સીટો ફૂલ થઈ જતી હોય એટલે એ પ્રમાણે તમારે ડરી જવાની જરૂર ના હોય ઘણા બધા વિદ્યાર્થીઓ ફક્ત બેકઅપ પ્લાન તરીકે સીટ છે કન્ફર્મ કરતા હોય છે એને સેકન્ડ રાઉન્ડમાં કોઈ પણ કોલેજ મળશે એટલે પ્રથમ રાઉન્ડની સીટ છે એ ખાલી થઈ જશે અને એને પ્રથમ કે સેકન્ડ રાઉન્ડમાં પોતાની મનપસંદ કોલેજ નહીં મળે તો એ બંને સીટો છે એ પોતાની જે સિક્યોરિટી ડિપોઝિટ હોય એ ફોરફિટ કરી દેતા હોય છે અને ત્યાર પછી એ લોકો નવું રજીસ્ટ્રેશન કરીને મોપો રાઉન્ડમાં ભાગ લેશે બરાબર તો સીટો છે એ તમારે ખાલી રહી જતી હોય છે જે લોકો ઓલ ઇન્ડિયા કોટા મળતો હોય છે પણ ઘણી બધી સીટો છે એ છોડી દેતા હોય છે તો આ મુજબ મિત્રો તમારી સીટો છે તે ખાલી થતી હોય છે તો તમારે ઘણી બધી સીટ છે એ ફૂલ થઈ ગઈ છે અને અમારો મેં વિડીયો બનાવ્યો છે તો એ જોઈને તમારે ડરી જવાની જરૂર નથી આગળ તમારું ચેક કરાઉન્ડ છે એ ચાલુ થશે ત્યારે તમારે કઈ રીતે નવી અપડેટ સાથે કોલેજ ચોઈસ કરવાની છે એના પર હું એક સ્પેશિયલ વિડીયો બનાવી દઈશ અને કંસોટની પ્રોસેસ પણ હું તમને સમજાવી દઈશ તો આ વિડીયોના માધ્યમથી આશા કરું કે તમને સમજવામાં થોડી સરળતા મળી હશે આગળ બીજી કોઈ પણ એજ્યુકેશન કે એડમિશન કે સ્કોલરશિપના અપડેટ આવશે તો સો હું તમને ઇન્સ્ટાગ્રામમાં અપડેટ ચેક કરતો રહીશ તો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનો ભૂલશો નહીં યા ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો